હલો દોસ્તો, સ્વાગત છે આજના ઇમ્પોર્ટર સેશનમાં. આજના સેશનમાં આપણે તમામ ઇમ્પોર્ટેડ ન્યૂઝનું એનાલિસિસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો ફર્સ્ટ ન્યૂઝ છે બ્લડ ફ્લૂને લઈને. સો બ્લડ ફ્લૂનો પ્રથમ કેસ માનવીમાં નોંધાયો છે અને તે ચીનમાં નોંધાયો છે. અને જે સ્ટ્રેન વેરિયન્ટ છે H1N3 તે વેરિયન્ટનું નામ છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો નેક્સ્ટ ન્યૂઝ છે જયંતી રવિજીની. તો ડૉક્ટર જયંતી રવિને તમિલનાડુના ઓરેવેલી આશ્રમના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે છે કે તમિલનાડુના ઓરેવેલી આશ્રમના સેક્રેટરી કોને બનાવવામાં આવ્યા છે, અથવા તો તે કઈ જગ્યાએ કયા સ્ટેટમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ હતા. તો તે તમારે યાદ રાખવાનું છે. તેઓ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ હતા ડૉક્ટર જયંતી રવિ, અને તેમને હવે તેમના વતનમાં તમિલનાડુના ઓરેવેલી આશ્રમના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તો આ આશ્રમ માતા મીરા અલ્ફાસા દ્વારા સ્થપાયેલ છે અને ઓરેવેલી આશ્રમ ફાઉન્ડેશન અંગે કેન્દ્ર સરકારે અલયાદો એક્ટ બનાવીને સુપ્રીમ કોર્ટની સૂચનાથી તેને જાન્યુઆરી 1991માં નોટિફાઈ કરેલું છે. અને અત્યારે તે ફાઉન્ડેશન કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. સો ડૉક્ટર જયંતી રવિને આ આશ્રમના અનુયાયી છે અને આ આશ્રમ એમના વતન ચેન્નાઈથી 150 કિલોમીટર દૂર આવેલું છે. તો તેમને હવે સેક્રેટરી બનાવવામાં આવ્યા છે ઓરેવેલી આશ્રમના. તો તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો દોસ્તો, નેક્સ્ટ છે ઇમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન. તો બ્લેક ફંગસની સારવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ એક ઇન્જેક્શન છે ઇમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન. તેના ઉપર હવે નિકાસ પર પ્રતિબંધ, એટલે કે એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદી દીધું છે સરકારે. સો હવે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એટલે કે DGFT દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આ ઇન્જેક્શન નિકાસને પ્રતિબંધ શ્રેણીમાં રાખવામાં આવી છે. અને તેનો અર્થ એવો થાય છે કે કોઈપણ નિકાસકાર જેને એક્સપોર્ટ કરવો છે ઇમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન, તો તેને DGFT એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, આ એક ઓર્ગેનાઇઝેશન છે, તે કોઈપણ વસ્તુને એક્સપોર્ટ કરવું હોય છે તો તેની પાસેથી લાઇસન્સ મેળવવું પડતું હોય છે, તેની પાસેથી પરમિશન મેળવવી પડતી હોય છે. સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. સો નેક્સ્ટ છે ચર્ચાનો વિષય મોડલ ટેન્સી એક્ટ. તો શું છે મોડલ ટેન્સી એક્ટ? સો કેન્દ્ર કેબિનેટે તેને લીલી ઝંડી આપી દીધી છે અને આ કાયદાને હવે મંજૂરી મળી ગઈ છે. તો તેનાથી હવે રાજ્યો તેમજ કેન્દ્ર તેના ઉપર સુધારા કરી શકશે આ એક્ટ હેઠળ. સો ભાડુઆત અને મકાન માલિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે આ કાયદા હેઠળ. સો મોડેલ ટેન્સી એક્ટમાં શું શું આવરી દેવાશે? સો દેશમાં ભાડાના મકાનોનું ધમધમતું બજાર ઊભું કરી શકાશે અને મોટા પ્રમાણે રહેણાંકોને ઉપલબ્ધ કરાવી શકાશે. તે ઉપરાંત રિટેલ હાઉસિંગ સંસ્થાકરણ થઈ શકશે અને સાથે વિવિધ બજારો તરફ માર્ગ મોકળો થશે. માલિકો અને ભાડાવતોને હિતોથી સુરક્ષા અને મકાનોના ભાડા નિયંત્રિત કરવા યોગ્ય ઓર્ગેનાઇઝેશન બેસાડવામાં આવશે. તે ઉપરાંત પ્રસ્તાવિત સંતામંડળ વિવિધ વિવાદો જે ઝડપીથી નિકાલ કરી શકશે. નવા કાયદાથી સિક્યોરિટી ડિપોઝિટની રકમ પણ મર્યાદિતમાં લાદી શકાશે. તે ઉપરાંત રહેણાંક માટે 2 મહિનાનું ભાડું અને કોમર્શિયલ યુઝ માટે 6 મહિનાનું ભાડું મહત્વ સિક્યોરિટી ડિપોઝિટ રાખી શકાશે. તે ઉપરાંત જો ભાડુઆત નિર્ધારિત સમયમાં મકાન ખાલી કરવામાં નિષ્ફળ જશે તો માલિક 2 મહિના માટે બમણું અને ત્યારબાદ 4 ગણું ભાડું પણ વસૂલી શકાશે જો નિયમિત રીતે ભાડું ન મળે. તે ઉપરાંત મકાન ખાલી કરવાની નોટિસ આપ્યાના 24 કલાક પછી માલિક ભાડાના મકાનમાં પ્રવેશ કરી શકશે. સો આ બધાથી આ કાયદાથી અમલ આવ્યા બાદ મકાન કે પ્રોપર્ટી બજારોનો હિસ્સો બની જશે અને નવો કાયદો આ પ્રોપર્ટીઓની ભાડે ચડાવવાનો અધિકાર આપશે. પ્રોપર્ટીઝ પણ સુરક્ષિત રહેશે અને મકાનો માલિકોનો અધિકાર પણ રક્ષણ થશે. સો આ એક કાયદો તમારે ધ્યાનમાં રાખવાનો છે મોડલ ટેન્સી એક્ટ. નેક્સ્ટ જોઈએ. સો નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, ગુજરાત
ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. કાલે જ ગુજરાત સરકારે કાર્યક્રમ જાહેર કર્યું હતું પરીક્ષાના લઈને, 1 જુલાઈથી શરૂ થવાનું હતું, પરંતુ આજે ગુજરાત સરકારે યુટર્ન લઈ લીધો અને ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે 12મા ધોરણ રદ કરવામાં આવે. સો કાલે જ સીબીએસઈની બોર્ડે પણ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો હતો 12મા ધોરણની, અને આજે ગુજરાત સરકારે પણ પોતાની બોર્ડનો જે ધોરણ 12ની પરીક્ષા છે તેને રદ કરી છે. તો દોસ્તો, નેક્સ્ટ છે માનવ અધિકાર પંચ એટલે કે હ્યુમન રાઇટ કમિશન. સો હાલમાં માનવ અધિકાર પંચના નવા ચેરમેન તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરુણ મિશ્રાને ચેરમેન બનાવવામાં આવ્યા છે માનવ અધિકાર પંચના. સો આ પદ છેલ્લા 5 મહિનાથી ખાલી હતું અને આમની પહેલાં જસ્ટિસ HL દત્તુ હતા, તેઓ ડિસેમ્બરમાં રિટાયર થયા અને ત્યારબાદ હવે જસ્ટિસ અરુણ મિશ્રાને માનવ અધિકાર પંચના ચેરમેન બનાવવામાં આવ્યા છે.